दाखला नंबर 3, एक टाकीना आंतरिक माप 150 सेमी गुणिया 120 सेमी गुणिया 110 सेमी छे, तेमा 1,29,600 सेमी घन पानी छे। टाकी पूरेपूरी भराई न जाय त्यां सुधी ते पानी मा छिद्र वाड़ी तो नाखवामां आवे छे। प्रत्येक ईट तेना 1/70 घनफळ जेटलू पानी शोषी ले छे। प्रत्येक ईटनुं माप 22.5 सेमी गुणिया 7.5 सेमी गुणिया 6.5 सेमी छे। तो पानी बहार न आवे ते रीते ते टाकीमां केटली ईटो नाखी शकाय? तो सौ प्रथम तो आपणे लंबघनाकार टाकी माटे एनी लंबाई ऊंचाई अने पहोळाई ए बधुं आपेलुं छे, लखी लईए के लंबाई 150 सेमी छे, पहोळाई 120 सेमी छे अने ऊंचाई 110 છે। એટલે પહેલા તો આપણે ટાંકીનું ઘનફળ શોધવું પડશે, ત્યારબાદ ઈંટનું, અને પછી એક ઈંટનું જે ઘનફળ છે એ આપણે એ રીતે દાખલો કરવાનો થશે। તો લંબઘનાકાર ટાંકીનું ઘનફળ શું થશે? એલ ગુણ્યા બી ગુણ્યા એચ, એલ બી એચ। તો એલ કેટલું છે? 150, બી પહોળાઈ કેટલી છે? 120 અને ઊંચાઈ 110। બધાનો ગુણાકાર કરો એટલે 1,80,000 સેમી ઘન આવશે। હવે ટાંકીમાં રહેલ પાણીનું ઘનફળ એ આપણને આપેલું છે કે ટાંકીમાં કેટલું રહ્યું છે, તો કે 1,29,600 સેમી ઘન પાણી છે। તો ઈંટ નાખવાની ખસતા પાણી દ્વારા ભરવાનો બાકી રહેતા ટાંકીના ભાગનું ઘનફળ તો કેટલું થાય? ટાંકીમાં પાણી છે 1,29,600, આપણે ટાંકીનું ઘનફળ કેટલું આવ્યું? 1,80,000 આવ્યું, એમાંથી આપણે 1,29,600 એટલું બાદ કરી નાખી તો આપણે શું મળે? ટાંકીના ભાગનું ઘનફળ એટલે કે ઈંટ નાખવાથી જે પાણી ખસી જાય છે, જે પાણી વધે એ ભરવાનો બાકી રહેતા ટાંકીના ભાગનું ઘનફળ મળશે। એટલે કેટલું? તો કે 1,850,400 સેમી ઘન રે। હવે લંબઘનાકાર ઈંટ માટે લંબાઈ કેટલી છે? 22.5, પહોળાઈ 7.5 ને ઊંચાઈ 6.5 સેમી છે। તો એક ઈંટનું ઘનફળ એટલે એલ ગુણ્યા બી ગુણ્યા એચ, 22.5 ગુણ્યા 7.5 ગુણ્યા 6.5 સેમી ઘન, આ બધાનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 1,096.875 સેમી ઘન। હવે આપણે કહ્યું તું રકમમાં કે ઈંટ તેના 1/70 ભાગ ઘનફળ જેટલું પાણી છે એ શોષી લે છે। એક ઈંટ જે છે 1/70 ભાગ જેટલું છે એટલું ઘનફળનું પાણી એ શોષી લે છે। તો આથી ઈંટ દ્વારા તેના ઘનફળના 16/70 ભાગ જેટલું પાણી ખસેડવામાં આવે છે। તો એક ઈંટ દ્વારા ખસેડાતા પાણીનું ઘનફળ કેટલું થશે? તો કેમકે જુઓ આમાં છે 17 ભાગ છે, એટલે 17માંથી આ 1/17 બાદ કરો તો કેટલું આવે? તો કે 16/17 ભાગ જેટલું આવે એક ઈંટ દ્વારા ખસેડતા પાણીનું ઘનફળ। તો કેટલું થાય? તો કે 16/17 ગુણ્યા 1,096.875 સેમી ઘન આ રીતે આપણે મળે। તો એક ઈંટ દ્વારા ખસેડાતા પાણીનું ઘનફળ શોધવાનું છે, તો એનામાં આપણે અહીંયા ટોટલ કેટલું છે? 17 ભાગનું છે, એના 17 ભાગનું ઘનફળ છે, તો એમાંથી એક ભાગ આપણે બાદ કરીએ તો શું જવાબ મળશે? તો કે 16/17 મળે। એટલા માટે 16/17 ગુણ્યા 1,096.875 સેમી ઘન। ધારો કે પાણી બહાર ન આવે તે રીતે ટાંકીમાં એન ઈંટ નાખી શકાય, આપણે ખબર નથી કેટલી ઈંટો છે એટલે આપણે એના માટે એન ધારી લઈએ। તો એન ઈંટો દ્વારા ખસેડાતા પાણીનું ઘનફળ બરાબર ખસતા પાણી દ્વારા ભરવાનો બાકી રહેતા ટાંકીના ભાગનો ઘનફળ જે આપણે આગળ શોધ્યું। હવે એન ઈંટો દ્વારા ખસેડાતું પાણીનું ઘનફળ કેટલું છે? તો કે એન બરાબર 16/17 ગુણ્યા 1,096.875, એના બરાબર ખસતા પાણી દ્વારા ભરવાનો બાકી રહેતો ટાંકો કેટલો હતો? 1,850,400। હવે તો કે આ જે છેદમાં છે એ અંશમાં જ હશે, અહીંયા બરાબરની આ સાઈડ આવશે તો, અને અંશમાં છે એ છેદમાં આવશે। તો કે 1,850,400 ગુણ્યા 17 ભાગ્યા 16 ગુણ્યા 1,096.875,
હવે આના છેદ ઉડાડશો એટલે આપને શું જવાબ મળશે? તો કે એનની કિંમત 1792.41 મળશે. હવે જુઓ, પોઈન્ટ 5 કે 5થી વધુ હોય તો આપણે એક ડિજિટ એડ કરતા હતા, અહીંયા 92.4 છે, એટલા માટે એન બરાબર 1792 એ પૂર્ણાંકમાં લઈશું. આમ પાણી બહાર ન આવે તે રીતે તે ટાંકીમાં 1792 ઈંટો નાખી શકાય. કેટલી ઈંટો નાખવામાં આવશે? 1792 ઈંટો નાખીએ તો પાણી બહાર આવે નહીં. દાખલા નંબર 4. આપેલા મહિનાના કોઈ એક પખવાડિયામાં એક નદીની ઘાટીમાં 10 સેમી વરસાદ પડ્યો છે. જો તે ઘાટીનું ક્ષેત્રફળ 7,280 કિમી² હોય તો બતાવો કે કુલ વરસાદ લગભગ 3 નદીના સામાન્ય પાણીના સરવાળા બરાબર હતો. પ્રત્યેક નદી 1072 કિમી લાંબી, 75 મીટર પહોળી અને 3 મીટર ઊંડી છે. તો 1 કિમી² બરાબર કેટલા થશે? તો કે 1,000,000 મીટર² 1 કિમી² બરાબર 1,000,000 મીટર² તો એક પખવાડિયામાં નદીની ઘાટીમાં પડેલા વરસાદના પાણીનું કુલ ઘનફળ બરાબર ઘાટીનું ક્ષેત્રફળ ગુણ્યા પડેલ વરસાદની ઊંચાઈ. ઘાટીનું ક્ષેત્રફળ કેટલું હતું? તો કે 7,280 કિમી² અને પડેલ વરસાદની ઊંચાઈ કેટલી હતી? કે જેટલું આપણે પાણી ભરાણું હશે. તો પડેલ વરસાદની ઊંચાઈ એટલે કે 10 સેમી છે, એટલા માટે અહીંયા 7,280 કિમી² છે. કિમી સ્ક્વેર એટલે આપણે શું કરવું પડે? કિમી સ્ક્વેર, 1 કિમી² બરાબર 1,000,000 મીટર² એટલે એને ગુણ્યા 1,000,000 કરવાના છે. અને અહીંયા સેમી છે તો એને મીટરમાં કન્વર્ટ, એટલે 10 ના છેદમાં 100 આવશે. મીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? તો કે આને 1,000,000 વડે ગુણ્યા અને 10 ભાગ્યા 100 કરવા પડશે. એટલે આને ગુણાકારમાં લઈએ, 7,280 × 1,000,000 મીટર² અને 10 ના છેદમાં 100 એટલે કે 0.1 મીટર થશે. પછી બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો જવાબ મળશે? તો કે 72,80,00,000 મીટર³ મળે. 72,80,00,000 મીટર³ મળશે. અને એના છેદમાં આપણે શું કરવું પડશે? તો કે એને છેદમાં 1,00,000 × 1,000, 1,00,000 × 1,000. 1,00,000 એટલે શું કામ? કેમ કે મીટર છે તો 1 કિમી² બરાબર 1,00,000, એટલે એના છેદમાં 1,00,000 × 1,000 કિલોમીટર એટલે કે 1,000 × 1,000 કરવા પડશે. હવે આપણે બંનેના છેદ ઉડાડીએ તો બધા 0 અહીંયાથી કટ થઈ જશે. અહીંયા 6 0 કટ થશે, અહીંયાના 6 0 કટ થશે, એટલે કે 728 ના છેદમાં 1,000 આવશે. તો 0.728 કિમી³ મળશે. આપણે મીટર હતું, પહેલાં કિલોમીટર હતું, હવે મીટરમાં ફેરવ્યું, પાછું મીટરમાંથી એને કિલોમીટરમાં ફેરવ્યું. તો કિલોમીટરમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? જેટલા વડે આપણે ગુણ્યું હતું એટલા વડે જ ભાગાકાર કરવું પડશે. અને પાછું કિમીમાં ફેરવવા માટે આપણે એને ગુણ્યા 1,000 કરવા પડશે. અને એને ગુણ્યા 1,000 કરીએ, હવે 728 ભાગ્યા 1,000 એટલે 0.728 કિમી³ મળ્યું. એટલે આ આપણને પરિણામ પહેલું મળ્યું કે જે એક પખવાડિયામાં નદીની ઘાટીમાં પડેલા વરસાદના પાણીનું કુલ ઘનફળ છે. હવે તો કે એક નદીમાં રહેતા સામાન્ય પાણીનું ઘનફળ, હવે એક નદીમાં કેટલું પાણી રહેશે? તો કે આપણને રકમમાં આપ્યું હતું કે પ્રત્યેક નદી 1072 કિમી લાંબી, 75 મીટર પહોળી અને 3 મીટર ઊંડી છે. તો એક નદીમાં સામાન્ય રીતે પાણીનું ઘનફળ કેટલું હોય? તો કે 1072 કિમી × 75 મીટર × 3 મીટર. કિમી છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો એને ગુણ્યા 1,000 કરો એટલે 1,072,000 × 75 મીટર × 3 મીટર. આ કિમીમાં છે અને મીટરમાં કન્વર્ટ કર્યું એટલે 1,072,000 × 75,000 × 3 મીટર એટલે 24,12,00,000 મીટર ઘન મળશે. 24,12,00,000
મીટર ઘન મળે એ એક નદીમાં રહેતા સામાન્ય પાણીનું ઘનફળ મળ્યું. હવે આપણે ત્રણ નદીમાં રહેતા સામાન્ય પાણીનું કુલ ઘનફળ શોધવાનું છે. આ તો આપણને એકનું મળ્યું, તો એવું ત્રણ નદી છે તો ત્રણ નદીમાં કેટલું પાણી હશે, તો કે એને ગુણ્યા આપણે ત્રણ કરવા પડશે. ત્રણ ગુણ્યા 24,12,00,000 મીટર ઘન એટલે આપણને જવાબ મળશે 72,36,00,000 મીટર ઘન. બરાબર. હવે આપણે મીટર છે એને પાછું શેમાં કન્વર્ટ કરવાનું છે, કિલોમીટરમાં. મીટર ઘનને કિલોમીટરમાં કરવાનું છે એટલે વળી પાછું આપણે એને શું કરવું પડશે, તો કે ભાગ્યા 10,00,000 ગુણ્યા 1,000 કરવા પડશે. કિમી છે એટલે પાછા ગુણ્યા 1,000 કરવા પડે. 1 કિલોમીટર² બરાબર 10,00,000 મીટર ઘન છે, તો મીટર ઘન આપણે અહીંયા કિલોમીટરમાં પાછું ફેરવવું છે એટલે ભાગાકાર કરવો પડશે. તો 72,36,00,000 ભાગ્યા 10,00,000 ગુણ્યા 1,000 કરો એટલે શું જવાબ આવશે, તો કે 0.7236 કિમી ઘન આવશે, જે આપણને એક નદીમાં રહેતા સામાન્ય પાણીનું ઘનફળ મળ્યું. હવે તો કે આપણે લખી શકીએ કે એક અને બેમાં મેળવેલ કિંમત લગભગ સમાન છે, કે પહેલામાં આપણે શું મળ્યું હતું કે 0.728 કિમી ઘન મળ્યું હતું. પહેલું તમે જોઈ શકો છો કેટલું મળ્યું હતું, 0.728 કિમી ઘન મળ્યું હતું. અને બીજામાં કેટલું મળ્યું, તો કે 0.723 એટલે એટલો ડિફરન્ટ ચાલે, એટલે 0.72 બંનેમાં મળે છે. તો બંનેમાં લગભગ સમાન કિંમત જ છે, તો એવું લખી શકીએ કે એક અને બેમાં મેળવેલ કિંમતો લગભગ સમાન છે. આમ એક પખવાડિયામાં નદીની ઘાટીમાં પડેલ વરસાદનું પાણી લગભગ ત્રણ નદીઓના સામાન્ય પાણીના સરવાળા બરાબર હતો. ત્રણેય નદીનો જે સરવાળો કરો એના બરાબર આપણને એક પખવાડિયામાં નદીની ઘાટીમાં પડેલ વરસાદનું પાણી મળે.